અંધારામાં ફાનસ બનીએ યાર, આવને માણસ બનીએ. આખી દુનિયા કસાઈ ગઈ છે, ચકમકતી એક તાનસ બનીએ યાર, આવને માણસ બનીએ. સુખને ચાહે છે સૌ લોકો, ચાલને દુઃખના વારસ બનીએ. ગંભીરતાનું નાટક છોડી થોડું હસીએ, ફારસ બનીએ. સાહેબ હજુ આપણી પાસે ઘણો બધો સમય છે, તો ચાલો ને સારા માણસ બની જઈએ. સાહેબ કરોડો રૂપિયા કમાતા માણસોને મેં હ્યુમેનિટી અને પર્સનાલિટી ડેવલપમેન્ટના સેમિનારમાં બેઠેલા જોયા છે, અને અત્યારે આ જગતમાં મહેનતનું રોકાણ કરી પૈસો કમાતા બધાને આવડે છે, પણ એક સોરીનું રોકાણ કરી થેન્ક યુ કમાતા કોઈને નથી આવડતું સાહેબ. અને સાહેબ હું જે વાત કરું એ માણસ ઉપર જ કહી છે. સાહેબ મને એક વિશ્વના ભૂલની એક માણસની વાત યાદ આવે છે. દ્વારકાની અંદર રુક્ષ્મણીજી કૃષ્ણ ભગવાનને એક વખત પ્રશ્ન કરે છે, હે કાળિયા ઠાકર, મને કેટલાય સમયથી આ પ્રશ્નનો જવાબ નથી મળતો, હે પ્રભુ તમે મને જવાબ આપો. તો પછી કૃષ્ણ ભગવાન કે પૂછો, કૃષ્ણ રુક્ષ્મણીજી કે હે કાળિયા ઠાકર, ભીષ્મ કહેવાય ગંગા પુત્ર, જ્ઞાનીમાં જ્ઞાની માણસ, તમે એનો કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર એનો વધ કરી નાખ્યો, એ મને યોગ્ય નથી લાગતું. તો ત્યારે આ વાત કરી ત્યારે કૃષ્ણ ભગવાને મહારાજ તમારા જીવનમાં બહુ સમજવા જેવી વાત મૂકી છે. કૃષ્ણ ભગવાન કે ભીષ્મ ભલે ગમે એટલો જ્ઞાની હતો, પણ જયારે પરચક સભામાં રૂએ ભામાં પતિ સામા વિપટ સાણે વસ્ત્ર તાણે શત્રુઓ લગતા નાની માણસ હતો, પણ સાહેબ એક પરિસભામાં એક સ્ત્રીની ઇજ્જત લૂંટાતી હતી ત્યારે એ વ્યક્તિ મૌન થઈને બેઠા હતા. સાહેબ ગમે એવું જ્ઞાન હોય, મારા તમારા જ્ઞાન નો ખરા સમય ઉપયોગ ન થાય, ઈ જ્ઞાની ક્યાંનો સાહેબ સમજણ ઈ નથી કે હું તમે કેટલું સમજી શકીએ છીએ, સમજણ ઈ નથી કે હું તમે કેટલું સમજી શકીએ છીએ, સાચી સમજણ એ છે ખરા સમયે હું તમે કેટલું સમજી શકીએ છીએ. આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોય ને આપણે ખરા સમયે જ કોક આંટી જાય આપણે. અને એટલે સાહેબ આપણા કાઠિયાવાડની અંદર કહેવત પડી છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ફટાકડા લઈ દેતા હોય પણ છોકરો ફટાકડા નો ફોડી શકતો હોય તો સાહેબ ઈ પૈસો શું કામ. હેલો. અને સાહેબ આપણે પોતે જે કરવાનું હોય એ પોતે જ કરવાનું છે, આપણે બીજાના ભરોસે રહેવાનું જ નથી. આપણા ઉપર સેલ્ફ ડેવલપમેન્ટ બનો અને આપણા ઉપર સાજો ભરોસો કરો. બીજાને ડરાવનારને મેં અંદરથી બહુ ડરતા જોયા છે, ઈર્ષાળુઓને તો ઊંડી ખાઈમાં પડતા જોયા છે, શંકાશીલ માણસોને મોટી મોટી નાવમાં પણ મેં મરતા જોયા છે, ઈશ્વર ભરોસે જીવનારને મેં તૂટેલી ફૂટેલી નાવમાં પણ મેં તરતા જોયા છે. જીવતા માણસની કોઈ આંગળી નહીં પકડે પણ મરેલાની ઠાઠને કાંધ દેવા આખું ગામ આવશે. આ તો જમાનો છે સાહેબ, ભગવાનને યાદ રાખી ભગવાનને આગળ રાખી અને ઈમાન વેચાય છે. પૈસા અને પ્રતિષ્ઠા માટે તો અહીંયા ભગવાન પણ વેચાય છે. જે મર્યા પછી બળ્યા એની રાખ થઈ જાય છે, જે જીવતા બીજાના માટે મર્યા એની આ જગતમાં છાપ રહી જાય છે.